बीपरजोई वावाझोड़ानी आगाही ने पगले आरोग्य मंत्री श्री ऋषिकेश पटेले मुंद्रा विस्तार की मुलाकात ली थी। बीपरजोई वावाझोड़ू जे कच्छमां मांडवी अने जखौ पर आवी रह्युं छे त्यारे बीपरजोई वावाझोड़ानी आगाहीने पगले आरोग्य मंत्री ऋषिकेश पटेले मुंद्रा विस्तारनी मुलाकात लीधी। बीपरजोई वावाझोड़ानो खतरो सौराष्ट्रना चार जिल्ला पर मंडराई रह्यो छे, परंतु लैंडफॉल जखौ बंदर पर सौथी वधु वरसाद अने पवन फूंकाई रह्यो छे। आ मुंद्रानी मुलाकात आरोग्य मंत्री ऋषिकेश पटेल साथे प्रफुल्लभाई पण पहोंच्या हता। पशुधनने तेमज झूपड़पट्टी विस्तारमां रहेता लोको अने नाना बाळकोना दूध सुधीनी व्यवस्था કરવામાં આવી છે। આ અંગે વધુ સાંભળીએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના શબ્દોમાં। પરંતુ લેન્ડફોલ જે જખો આપણું જે જખો બંદર છે ત્યાં આગળ થવાની શક્યતા છે, એના કારણે સૌથી વધારે વરસાદ, સૌથી વધારે પવન અને જે ચક્રવાતની સૌથી વધારે અસર કચ્છ ઉપર થવા જઈ રહી છે। અહીંયા જે મુંદ્રાની ખાસ મુલાકાત લેવાનું કારણ એ છે, મારી સાથે અભુભાઈ પણ એજ્યુકેશન મિનિસ્ટર છે, એ અત્યારે માંડવી ગયા છે। એ માંડવીની પણ પરિસ્થિતિ જિલ્લા પ્રશાસન દ્વારા હાથે આપો જે પ્લાન ઓછામાં ઓછી જાનહાનિ થાય છે, માનવ મૃત્યુ ના થાય, પશુઓના મૃત્યુ ના થાય એના માટેનો પ્લાન 0-5 કિલોમીટર સુધીના બેલ્ટમાં જેટલા પણ કાચા મકાન છે, લકરાવાળા છે, નળિયાવાળા મકાન છે, એ બધા માટે શેલ્ટરોની તૈયારી, ત્યાં રાખવાની વ્યવસ્થા, ત્યાં જમવાની વ્યવસ્થા અને તેમજ નાના બાળકો હોય તો તેના દૂધની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે। પીએચસી, સીએનસી વગેરેમાં પણ લાઇટની વ્યવસ્થા, એટલે કે બીજી સેટ છે, ઇન્વર્ટર અને સાથે એમ્બ્યુલન્સ, આ બધા રેડી પોઝિશનમાં રાખી દીધેલા છે। એટલે કોઈ ક્રિટિકલ કેર વાળો પેશન્ટ લઈ જવામાં આવે તો તાત્કાલિક પ્રાથમિક સારવાર અને પ્રાથમિક સારવાર પછી જરૂર પડે તો આગળની સારવાર માટેની પણ આખી વ્યવસ્થા આખી એની હેરાતી બનાવેલી છે। એટલે આમ સમગ્ર એકંદરે ખૂબ મોટી વ્યવસ્થાઓ જિલ્લા પ્રશાસન, રાજ્ય સરકાર અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ખૂબ આની ચિંતા કરી રહ્યા છે। એ દિલ્હીથી અહીંયા ગુજરાત ઉપરની વ્યવસ્થાઓનું નિયંત્રણ અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્ય સરકારમાંથી પૂરેપૂરી દેખરેખ રાખી રહ્યા છે। આમ એકંદરે જે પ્રાયોરિટી આપણો ફોકસ એરિયા છે, એ ઢોરની જાનહાનિ ના થાય, માણસોની જાનહાનિ ના થાય એના ઉપર આપણું ફોકસ છે અને કોઈને પણ આ ચક્રવાત દરમિયાન કોઈ નાની મોટી મુશ્કેલીમાં ઉદમ થવું પડે એની ચિંતા અત્યારે જિલ્લા પ્રશાસન કરી રહ્યું છે।